गुजरात में कल तीसरे चरण में मतदान होने हैं वहीं नर्मदा में तैयारियों को लेकर नर्मदा जिला कलेक्टर द्वारा जानकारी दी गई कल होने वाले मतदान को लेकर तैयारियां शुरू हो गई है जिसके चलते गुजरात के नर्मदा जिले में चार दशमलव छ लाख मतदाताओं के लिए कड़क सुरक्षा व्यवस्था की गई है जिसमे हीट वेव एक्शन प्लान के तहत मतदाताओं के लिए आश्रय पानी बैठक और स्वास्थ्य संबंधी सुविधाएं उपलब्ध कराई जाएंगी जिला निर्वाचन तंत्र की ओर से की गई तैयारियों की जानकारी कलेक्टर ડોક્ટર શ્વેતા તેવતિયાને દી હું અમારા જિલ્લાના લગભગ સાડે ચાર લાખથી વધારે મતદારોને અપીલ કરવા માંગુ છું કે મોટી સંખ્યામાં બહાર આવીને સહપરિવાર આવીને મત આપે સાથે કાલે હીટવેવની પણ આદાહી છે તો હું બધાને વિનંતી કરું છું કે સવારે સાત વાગેથી જે મતદાન થવાનું છે એમાં ભાગ લે અને સાંજે છ વાગ્યા સુધી એ પતાવી દે અમારે અહીંયા ખાસ આકર્ષણ રહેશે અમારા મતદાન મોડલ મતદાન મથકો જેમાં એસઓયુ ખાતે એકતા નગરમાં જંગલ સફારીની થીમ પાર્ક ઉપર એ એક ખાસ મતદાન મથકનું આયોજન કરવામાં આવ્યું છે અને એક બહુ સરસ એક અટ્રેક્શન અમારા ત્યાં રહેશે બીજી બાજુ ડેડીયાપાડામાં પણ એક ટ્રાઇબલ થીમનો ખાસ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે બાકી તંત્રના તરફથી બધી રીતે બધી તૈયારીઓ કરવામાં આવી છે અને લાસ્ટમાં હું બધાને કહું છું કે એ લોકશાહી લોકતંત્રનું જે પર્વ છે એમાં ભાગ લે અને નર્મદામાં સૌથી વધારે વોટિંગ થાય અને અમે દર વર્ષની જેમ ટર્નઆઉટમાં આગળ રહીએ એ મારી આશા છે